લોકડાઉન બાદ મોટા ભાગની શાળાઓ બંધ છે. હજુ સુધી શાળાઓ શરૂ થઈ નથી ત્યારે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. પોરબંદરની પણ કેટલીક ખાનગી શાળાઓએ ફીનું ધોરણ નક્કી કર્યું નથી અને હાલ 3 મહિનાની ફી ઉઘરાવવા માટે સરકારે પરિપત્ર કર્યો છે, જેથી આ મુદ્દે NSUIએ રજૂઆત કરી છે. કોરોનાની મહામારીની અસર શિક્ષણ ઉપર પણ થઈ છે. હજુ સુધી સ્કૂલ કોલેજો શરૂ થઈ નથી. ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે. સરકારના નિયમ અનુસાર માત્ર 3 માસની શિક્ષણ ફી જ ઉઘરાવી શકાશે તેવું જણાવવામાં આવ્યું છે. આ ફીના મુદ્દે પોરબંદર જિલ્લા NSUIએ જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને એવું જણાવ્યું હતું કે શાળાઓ દ્વારા હજુ સુધી ફી નક્કી કરવામાં આવી નથી, જેને કારણે વાલીઓ આ ફીથી અજાણ છે અને શાળાઓને પરિપત્ર કરીને 3 માસની ફી ઉઘરાવવા તેમજ ફીનું ધોરણ પણ નક્કી કરવામાં આવે તેવું NSUIએ જણાવ્યું હતું. અત્યારે હાલ અનલોક ચાલી રહ્યું છે ત્યારે હજી સુધી શિક્ષણ કાર્ય શરૂ થશે કે નહીં તે હજી નક્કી નથી. ત્યારે ફીને લઈ અને ઘણી ધમાસાન થઈ હતી. વાલીઓનો પણ ઘણો વિરોધ થયો હતો. ઓનલાઈન શિક્ષણ બાબતે પણ ઘણો વિરોધ થયો હતો. ત્યારે હાઈકોર્ટ દ્વારા એક એવો આદેશ કરવામાં આવ્યો હતો કે રાજ્યની જેટલી પણ ખાનગી શાળાઓ છે તે શાળાઓ માત્ર જે 3 માસની જ ફી લઈ શકશે અને એમાં એક સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે માત્ર તે શિક્ષણ ફી જ વાલીઓ પાસે ઉઘરાવી શકીએ, અન્ય કોઈ જાતની ફી ઉઘરાવી નહીં શકે. પરંતુ જ્યારે પોરબંદર જિલ્લામાં અમને ઘણી બધી વાલીઓની એવી રજૂઆત આવી છે કે હજી ઘણી બધી ખાનગી શાળાઓ દ્વારા તેમની પાસે ફી ઉઘરાણી કરવામાં આવે છે અને 3 માસથી વધુ ફી ઉઘરાણી કરવામાં આવે છે, ત્યારે અમે આજે એક શિક્ષણ અધિકારી ખાતે એક આવેદન લઈ અને એક રજૂઆત કરવા આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે આપ જે FRC નિયમ મુજબ જેટલી પણ શાળાઓ છે તે માત્ર 3 માસની જે ફી લઈ તે બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને વાલીઓને પણ એક સ્પષ્ટીકરણ કરવામાં આવે સ્કૂલો તરફથી કે જે શિક્ષણ ફી છે તે આટલી જ છે અને માત્ર 3 માસની જ ભરવાની છે. જો 3 માસથી પણ કોઈ જો સ્કૂલો વધારે ફી લેશે તો વાલીઓ અમારો NSUIનો સંપર્ક કરે. આ બાબતે જો શિક્ષણ અધિકારી કોઈ પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વાલીઓને સાથે રાખી પોરબંદર જિલ્લા NSUI ઉગ્ર આંદોલન કરશે. પોરબંદર NSUIએ શિક્ષણ વિભાગના આવેદનપત્ર આપીને એવું પણ જણાવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓ દ્વારા ફીનું ધોરણ નક્કી કરવામાં આવે જેથી વાલીઓ ફી માટેની વ્યવસ્થા કરી શકે અને આ ફી માટે શાળાઓ દ્વારા દબાણ પણ કરવામાં ન આવે તેમ પણ NSUIએ જણાવ્યું હતું. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.